ગઈકાલે પાલિકાના વોર્ડ નંબર 9ના સફાઈ કર્મચારીનું કોવિડ રસી લીધા બાદ શંકાસ્પદ મોતની પત્તા ભારે વિવાદ સર્જાયો હતો, જેના પગલે આજે વડોદરા મહાનગરપાલિકાના યુનિયન લીડર તથા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના મુખ્ય કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે દોડી આવ્યા હતા અને કોર્પોરેશનના હાજર અધિકારીઓ સમક્ષ રૂપિયા 1 કરોડ તથા મૃતકની પત્નીને નોકરી આપવા માટેની માંગણી કરી છે. જોકે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે રાજ્ય સરકાર તરફથી જે કંઈ સહાય મળે શકે તેમ હોય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલ મૃતકના પીએમની પ્રક્રિયા ચાલતી હોવાથી તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મળતી માહિતી મુજબ વડસર રોડ પર આવેલ ઓમ રેઝિડેન્સીમાં રહેતા અને પાલિકાના વોર્ડ નંબર 9માં સફાઈ સેવક તરીકે નોકરી કરતા 30 વર્ષીય જિગ્નેશ પ્રવીણભાઈ સોલંકી કાયમી નોકરી કરતા હતા. નોકરી દરમિયાન તે કોવિડ રસી મુકાવવા ગયા હતા. રસી મુકાયા બાદ ઘરે પરત આવ્યા હતા, જ્યાં ઘરે તે અચાનક બેભાન બની જતા તેઓને સારવાર માટે 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા હતા, જેમાં કેટલીક માંગણીઓ પરિવાર તથા કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવી હતી. આજે બીજા દિવસે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે વડોદરા મહાનગરપાલિકાના યુનિયન લીડર તથા સફાઈ કામદાર સંગઠન સમિતિના મુખ્ય કાર્યકારી અગ્રણીઓ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને મૃતકની નાની 2 દીકરીઓને રૂપિયા 25-25 લાખ તથા પત્નીને 50 લાખ ઉપરાંત પાલિકામાં નોકરી અપાવવા માટેની માંગ કરી હતી. બીજી તરફ આ બનાવને લઈને ડેપ્યુટી કમિશનર સુધીર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર સહાય અને લાભો આપવાના પ્રયાસો કરવામાં આવશે. મારા ઘરવાળાનું નામ જિગ્નેશભાઈ પ્રવીણભાઈ છે, એ મારા હસબન્ડ છે અને એ કાલે સવારે નોકરી ગયા હતા. નોકરીમાંથી પાછા આવતા હતા, રસ્તામાં એમને ફોન કરવામાં આવ્યો અને એવું કીધું કે આજે તારે રસી લેવી જ પડશે, ગમે તે હાલતમાં આજે તારે રસી લેવી જ પડશે, નહીં ચાલે નોકરીમાંથી બર નહીં તો ઘરે આવીને તને રસી આપવામાં આવશે, એવું એ રીતે એમને દબાણ કર્યો હતો. અને મારા ઘરવાળાને પાછા નોકરીમાં બોલાવ્યા અને રસી મુકાઈ છે. હું બૈરી છું, મને ખબર નથી મારા ધણીએ રસી મુકાઈ કેવી રીતે, શું થયું, તેનો અર્થ શું સર, મને મારો ન્યાય કેવી રીતે મળશે. મને ઘરે આયા ખબર પડી કે ચક્કર આયા ત્યારે મને ખબર પડી કે મારા ધણીને રસી મુકાઈ છે અને મારા ધણી 5-10 મિનિટ બી ના થઈને મૃત્યુ થઈ ગયું. અહીંયા મોટા દવાખાને આવીને તૈયારીમાં મારા ધણીને નથી ચેક કર્યો, નહીં કશું નહીં, ડેડ બોડી જાહેર કરી દીધી. કોરોનાની પોલિથીન પહેરાવવામાં આવી ગઈ. એ માણસને કોરોનાનો અસર હોત તો આટલા વર્ષથી ગવર્મેન્ટ નોકરી કેવી રીતે કરત, હાર્ટનો પ્રોબ્લેમ હોત તો કેવી રીતે નોકરી કરત. બેન, પેનલ પીએમ ની માંગ કરી છે, જો આપની માંગ પૂરી નહીં થાય તો આપ બોડી સ્વીકારશો? અમારી બોડી નહીં, અમારું કશું માન્ય નહીં રખાય તો હું મારા ધણીની 2-3 દિવસે ભલે લાશ પડી રહેશે, હું એની પત્ની છું, જવાબદારી હું લેનારી છું, મને કોઈનાથી લેવા દેવા નહીં. હું મારા ધણીની બોડી અહીંયાથી હટાવવા નહીં દઉં. હું બી બેસીશ, મારા છોકરાઓને બી રોડ પર બેસાડીશ ને મારા ધણીની બી બોડી હું રોડ પર લઈને બેસીશ. મારી માંગ એટલી જ છે કે અમને ન્યાય મારા ધણીનો જેવી રીતે જીવ ગયો છે, મારા ધણીની જે પોસ્ટમાં અને જેવી રીતે ગવર્મેન્ટ નોકરી હતી એ રીતે મને નોકરી બી મળવી જોઈએ અને મારી છોકરીઓની બે સહાય થવી જોઈએ તો હું પાછળ મારી છોકરીઓની સારી રીતે પરવરિશ કરી શકું. કોઈ પ્રકારનું દબાણ 3-3 વોર્ડમાં કરવામાં નથી આવ્યું. વોર્ડ નંબર 9ની અંદર કુલ 436 રજિસ્ટ્રેશન થયા હતા, એમાંથી ફક્ત ને 136 જણને જ રસી આપી છે અને એમાં પણ 10 જણા તો રેવન્યુના ડિપાર્ટમેન્ટના હતા, એટલે ફક્ત 126 જ રસી અપાઈ છે. એટલે કોઈ પણ સફાઈ કર્મચારીને દબાણ કરવામાં આવ્યું નથી. એટલે પરિવારજનો જે આક્ષેપ કરે છે તો ખોટો. હા, જબરદસ્તી કોઈને રસી જેને સ્વૈચ્છિક લેવાની હોય એ જ વ્યક્તિ સફાઈ સેવક અને ઇન્સ્પેક્ટર સુપરવાઇઝર લેતા હતા. નીતિનભાઈ સોલંકી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પૂર્વજો.